હેલો, ગુડ મોર્નિંગ. જયશ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને અત્યારે રસોઈની શરૂઆત કરું ત્યાર પહેલાં જે નાના મોટા કામ હોય એ ચાલુ કરી દીધા છે. અને સૌથી પહેલું કામ, હું રસોઈ ચાલુ કરું ત્યાર પહેલાં પહેલું કામ મારું હોય છે દૂધ ગરમ કરવા રાખવાનું. તો મેં અહીંયા દૂધને ગરમ કરવા રાખી દીધું છે. અને હા, આજે તો આવી ગઈ છે મલાઈ, પણ એને મેળવવાની બાકી છે. મલાઈમાં નાખીશ હું થોડુંક દહીં અને એને રાખી દઈશ 3 દિવસ માટે પેક કરીને. અને 3 દિવસ પછી એમાંથી બનશે માખણ અને ઘી. લગભગ 10-15 દિવસે મલાઈ આવે અને એમાંથી માખણ બનાવવું, ઘી બનાવવું. પણ ક્યારેક ક્યારેક હું વિડીયોમાં બતાવું, ક્યારેક ના બતાવું. તો આજે વિડીયો ચાલુ છે અને મલાઈ આવી ગઈ છે તો મેં તમને બતાવી દીધી છે. અને હવે જો ઘીનો વિડીયો બનશે તો બતાવી દઈશ. આજે મલાઈ આવી હતી તો મલાઈ મેળવી દીધી અને સાથે સાથે એમાં બરફની જરૂર પડશે અને વચ્ચે પછી ભૂલાઈ ન જાય એટલે આજે ના છે બરફને ફ્રીઝરમાં રાખી દીધો છે. એક તપેલું પાણી હું ભરીને રાખી દીધું છે તો 2 દિવસમાં એ થઈ જશે. જો કે બરફ તો 1 જ દિવસમાં થઈ જાય પણ પછી મારાથી ભૂલાઈ ના જાય એટલે મેં આજે ના જે જ્યારે મલાઈ આવે ને લગભગ ત્યારે ત્યારે યાદ આવે ને તો તપેલું ભરીને રાખી દો. અને એમાંય પાછું અત્યારે તો ઉનાળો છે એટલે જો બરફ ન હોય તો માખણ બને જ નહીં. એકદમ માખણ ઢીલું હોય હવે એમાં ઠંડુ પાણી કે બરફ નાખવું ને તો જ એ છામે. તો મેં આજે યાદ કરીને રાખી દીધું છે. અને હવે અત્યારે જે આ બધા વાસણ 2 દિવસથી અહીંયા ટેબલ ઉપર પડ્યા છે અને રોજે કહું છું કે ધોવાના છે પણ ટાઈમ નથી હોતો. અને અત્યારે હવે ટાઈમ છે, રસોઈ તો જોકે બાકી છે પણ વાસણના બધા એના જો સ્ટીકર હાથેથી નીકળે તો કાઢું, નહીતર આ બધા એને પલાળીને રાખી દઉં. પણ આટલા બધા 6 થાળી અને 12 ને 6 18 વાટકા, અરે વાર નીકળી જાય છે એકદમ સરસ રીતે, નહીં વાંધો આવે. ગરમ કરીને કાઢું ને તો એકદમ એ ઓલું છે એનો ગમ હોય એ ઓગળી જાય અને સ્ટીકર નીકળી જાય છે. પણ હવે આટલા બધા વાટકા, લગભગ 12 વાટકા અને 6 આવી ડીશ છે શાકની, તો હવે એટલા બધા તો હું ગરમ કરીને ક્યારે આનું સ્ટીકર કાઢી લઉં. તો કોઈ પાસે આવો કંઈ આઈડિયા હોય ફટાફટ નીકળે એવો. જો કે પાણીમાં પલાળી તો નીકળી જાય પણ હવે મારે પાણીમાં પલાળવાનો આજે પ્લાન નથી. બસ આને હવે આમણે સ્ટીકર ઘસીને હાથેથી નખ મારીને કાઢું છું અને હવે એને સીધા ઘસવામાં રાખી દઈશ. પણ હા, થોડોક ટાઈમ પહેલાં એક કોમેન્ટ હતી કે મેં માઇક્રોવેવના જે બાઉલ લીધા હતા મોટા, મારા હાથમાં સ્ટીકર ચોટેલા છે, માઇક્રોવેવના બાઉલ લીધા હતા અને હું એને 1-2 કલાક મેં પલાળીને રાખી દીધા હતા સ્ટીકર કાઢવા માટે. તો એક સરસ કોમેન્ટ હતી, આઈડિયા હતો મસ્ત કે માઇક્રોવેવના વાસણ છે તો પાણીમાં શું કામ પલાળો છો, એને 10 સેકન્ડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો તો આરામથી સ્ટીકર નીકળી જાય. ગરમ થાય એટલે એનું જે ચિકાસ હોય એ ઓગળે એટલે આસાનીથી નીકળી જાય. તો મને એ આઈડિયા બહુ ગમ્યો. તો એવો જો કોઈ આઈડિયા હોય, અને હા એ જેણે કોમેન્ટ લખી હતી પ્લીઝ, મને એનું નામ નથી યાદ, સોરી, ઘણો ટાઈમ થઈ ગયો એ કોમેન્ટને તો મારા મગજમાંથી નામ નીકળી ગયું છે, પણ મને આઈડિયા તમારો બહુ જ ગમ્યો હતો. તો સ્ટીલના વાસણમાં જો કાઢવાનો સ્ટીકર કાઢવાનો કાંઈ આઈડિયા હોય તો પ્લીઝ શેર કરજો. ચાલો, તો હવે 1-2 વાટકામાં નીકળી ગયા છે, 1-2 વાટકામાં બાકી છે, બાકી બધામાં નીકળી ગયા છે. તો 1-2 વાટકાને હું પાણીમાં પલાળી દઈશ અથવા તો નખ મારીને અત્યારે કાઢવાની કોશિશ તો કરું છું. આજે તમે જે આ વિડીયો જોવો છો અને આ વિડીયો મેં બનાવ્યો છે, મેં જ્યારે અથાણું બનાવ્યું ને એના આગલા દિવસના 2 વિડીયો છે. તો એ તમને બતાવવાના બાકી રહી ગયા હતા કેમકે મેં અથાણાનો વિડીયો તમને જ્યારે અથાણું બનાવ્યું અને તરત જ બીજા દિવસે એ વિડીયો મૂકવાનો ટાઈમ હતો તો મેં ત્યારે એને મૂકી દીધો હતો. કેમકે મને એમ થયું કે અત્યારે અથાણાની સિઝન ચાલે છે અને જો એ રીતનું જ કંઈ વિડીયો હોય તો તમને લોકોને જોવાની મજા આવે. સિઝન પૂરી થઈ જાય અને પછી હું અથાણાનો વિડીયો મૂકું તો એનો કોઈ મતલબ રહેતો નથી. તો મેં આ વાસણ જ્યારે ખરીદી, તમને યાદ હશે કે મેં 4-5 દિવસ પહેલાં આ વાસણની ખરીદી કરેલી છે, ત્યારનો આ વિડીયો છે અને
બતાવીશ હું તમને હવે. અને તમને યાદ હશે કે મેં ગઈકાલે જે વિડીયો બનાવ્યો એમાં મેં ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે એના માટે કેરીને હળદર મીઠાવાળી કરીને પણ રાખેલી છે, પણ એનો વિડીયો તમને જોવા મળશે. હું જે આ એક વિડીયો મૂકી દીધો અને આના પછી પાછો એક દિવસ પછી બીજો વિડીયો મૂકીશ અને ત્યાર પછી તમને એ વિડીયો જોવા મળશે. અને અત્યારે તો અહીંયા કરું છું હું, આ જે નવા લીધેલા વાસણ છે તો બસ એને આવી રીતે સાફ કરી લઈશ, સૂકવી દઈશ, કોરા થઈ જાય એને લૂછીને પાછા જેવી રીતે બેગમાં પેક થઈને આવ્યા હતા એવી જ રીતે બેગમાં પેક કરી દઈશ. તો શું ગમે ત્યારે જ્યારે આપણે વાસણનો યુઝ કરવો હોય તો મારે એને સીધા મસોતાથી કપડાથી લૂછી લઉં તો મારે એને ધોવાની કે એવી કાંઈ જરૂર ના પડે અને ઇમરજન્સીમાં વાસણ યુઝ કરવામાં મજા આવે. તો બસ ચાલો હવે અત્યારે અહીંયા વાસણ ઘસી લઉં અને એને તડકે સૂકવી દઉં. વધારે હેવી છે વાસણ ઉછી કે મને એમ કે ઉપાડીને રાખી દઉં બહાર, પણ થોડુંક વધારે હેવી છે અને આમે ખબર નહીં બહાર તડકો થોડોક આવજા આવજા. બે ત્રણ દિવસથી એવું થાય છે કે ફૂલ તડકો હોય અને ઘડીક થાય સૂરજ આખું ગાયબ થઈ જાય અને છાયા જેવું થઈ જાય, તો અત્યારે તડકો આવજા કરે છે. અને અહીંયા વાસણનું ચીક્યું મારાથી ઊંચું નોચ્યું થોડુંક વધારે હેવી છે, કેમ કે ઓલરેડી એક તો થાળીનો એટલો વજન છે, એટલી હેવી થાળી છે અને એકદમ, અને સાથે જે આ છે ને આ જે લોયા છે ને એનો બહુ વધારે વજન છે, ઘણો છે ને કહેવાય ને બહુ વજન છે, એકદમ મસ્ત છે, હેવી છે. વાસણનું ચીક્યું હું કઈ સાસેના પેન્ડે એ મૂકી આવે બહાર, મારાથી તો ઊંચું નથી. તો અત્યારે નવા વાસણને ઘસીને સાફ કરીને રાખી દીધા છે બહાર, પણ થોડીક વારમાં જ લેવા પડશે કેમ કે આશના બેન આવી ગયા છે તો એને વાસણનું ચીક્યું તરત ખાલી કરીને આપવું પડશે. અને પાછું આજ બહુ બહાર તડકોય નથી, ખબર નહીં આમ વાદળ છાયું છે એવું વાતાવરણ હોય ને એવું છે, પણ લઈ લઈશ હું એને ડાઇનિંગ ટેબલ ઉપર છાપા ઉપર ગોઠવી દઈશ અને પંખો ચાલુ કરી દઈશ. અને અત્યારે એને લૂછીને કેબિનેટમાં નહીં રાખું, સાંજે નિરાતે બધું કામ જ્યારે પતી જશે, જ્યારે સાવ નિરાતનો ટાઈમ હોય ત્યારે એને બેસીને લૂછીને પછી એને પાછા જેમ હતા જેમ દુકાનમાંથી આવ્યા હતા કોથળીમાં પેક કરીને રાખી દઈશ. અને હવે અત્યારે બનાવીશ રસોઈ, અને રસોઈમાં બનાવવાની છું વટાણા બટાકાનું શાક, રસાવાળું, ગ્રેવીવાળું. તમે લોકોએ ચાપડી ઊંધિયું સાંભળેલું હશે અને બધાએ ખૂબ જ ખાધેલું પણ હશે, કેમ કે બહાર બધે બહુ સરસ મળે છે ચાપડી ઊંધિયું. તો ઊંધિયું તો નહીં પણ જે એની ચાપડી હોય એની સાથે જે આપણે શાક બનાવીને રસાવાળું, અમે ઘણી વાર તાવાનો કે એવો કંઈ પ્રોગ્રામ કરીને ત્યારે આ શાક બનાવી, બટાકા અને વટાણાનું એકદમ વધારે ગ્રેવીવાળું અને ગરમ મસાલાવાળું. તો આજે એ શાક બનાવીશ પણ સાથે ચાપડી કે એવું કંઈ નહીં બનાવું, સાથે હું બનાવીશ ભાત. મેં અહીંયા ચોખા પલાળીને રાખી દીધા છે અને વિકાસ માટે બનાવીશ રોટલો, મારા માટે બનાવીશ રોટલી. હા, પણ આ શાક ચાપડી સાથે બહુ સરસ લાગે છે, એકદમ રસાવાળું અને ગરમ મસાલાવાળું, ગરમ ગરમ ખાય તો મજા આવે. તો અત્યારે એ શાક બનાવીશ અને સાથે દાળ કે એવું કશું નહીં બનાવું, કેમ કે આ શાક ઓલરેડી એટલું સરસ ટેસ્ટી હશે અને મને જ્યારે ભૂખ લાગી હોય ને ત્યારે મને આવા બધા શાક બહુ સૂજે. અને આમે આ વટાણા છે ને મારા ખ્યાલથી ખરાબ થઈ જાત જો મેં આને હજી બે ત્રણ દિવસ ફ્રીઝમાં રાખ્યા હોત ને. તો અત્યારે તો આને કાંઈ થયું નથી, હર્ષ આવ્યો ને ત્યારે આ વટાણા, મને એમ કે હર્ષ શું ખાશે કંઈ ખબર નહીં, પાઉંભાજી ખાય, વડાપાઉં ખાય, તો હર્ષ માટે વડાપાઉં બનાવ્યા હતા તો આ વટાણા પડેલા છે. તો હવે અત્યારે આના દાણા કાઢું અને શાક બનાવીશ કુકરમાં એકદમ સરસ ગ્રેવીવાળું. તો અત્યારે મેં અહીંયા શાકની તૈયારી, વટાણા બટાકાના રસાવાળા શાકની તૈયારી કરી લીધી છે અને અહીંયા મારા આશેના બેન સામે આવી ગયા છે તો એ આટા મારે છે અને વાસણનું ચીક્યું જોઈ છે જે અહીંયા તડકે રાખેલું છે. આશેના બેન ત્યાંથી જ લઈ લેજો, સુકાઈ ગયા છે જોવો જોઈ, વાસણ સુકાઈ ગયા હશે, લેતા આવો. દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે વાસણને ત્યાં બહાર રાખ્યા છે ધોઈને, હવે તો કોરા થઈ ગયા હશે. અને હવે આશાના બેનનો વાસણ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો જો અહીંયા અમારા આશાના બેન આવે છે. કેટલું વાસણનું ચીક્યું એટલું હેવી છે મારાથી ઉપડું નહીં. અને બસ જો વટાણા બટાકાનું શાક બનાવવા માટે મેં એક તો જાણે અહીંયા વટાણા અને બટાકા લઈ લીધા છે. આશાના બેન એને કેવી રીતે રાખશો? આશના બેન અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર વાસે, આશના બેન નીચે છાપું રાખજો નહીં તો ટેબલના ગ્લાસમાં સ્ક્રેચ પડશે. હા,
થાય. આખું પોડું કરી નાખો, છાપું એક જ છે આજ મારી પાસે. કાલ સુધીના જે છાપા હતા એ બધા બહાર મૂકી આવી છું, અને કાલના રાતના જે વિકાસ રાતે લાવે અત્યારે છે અહીંયા. તો વટાણા બટાકાનું ક્યારું નહીં વચ્ચે વચ્ચે બીજી બીજી વાત કરું છું હશે અને હવે છું. વટાણા બટાકાનું શાક બનાવવા માટે એક તો જાણે અહીંયા વટાણા અને બટાકાના પીસ કરેલા છે મોટા એકદમ. એમાં જોશે અહીંયા બે કાંદા લીધા છે, એને ચોપરમાં ચોપ કરેલા છે, ટમેટાને ચોપ કરેલા છે, સાથે છે અહીંયા એક લીલું મરચું મોટી સાઇઝનું અને મોરું, અને સાથે છે અહીંયા આદું અને લસણ, અને જોશે આખો ગરમ મસાલો છે આપણે તજ, લવિંગ, તમારપત્તા, બાદિયા, પણ હા કાળી અને લીલી ઇલાયચી નહીં, એ હું નાખું છું ખાલી. પંજાબીમાં આપણું જે કાઠિયાવાડી શાક હોય એમાં હું એલચીનો વઘાર નથી કરતી. તો ચાલો હવે, અને હા જે જોશે આપણા રેગ્યુલર સ્પાઇસીસ જે મને ક્યારેય કાઢવાની ટેવ નથી. મને જનરલી એવી ટેવ છે કે જ્યારે રસોઈ કરું ને વઘાર ચાલુ હોય ત્યારે આમાંથી મસાલિયું કાઢું, હળદર, મરચું, ધાણા જીરું નાખી દઉં, પાછું મસાલિયું રાખી દઉં, તો હું રોજે અહીંયા કાઢતા ભૂલી જાઉં છું. તો એમાં સાથે જોશે આપણા રેગ્યુલર સ્પાઇસીસ હળદર, મરચું, ધાણા જીરું. તો ચાલો હવે તેલ ગરમ કરું અને વઘારની તૈયારી કરું. તો અહીંયા તેલ ગરમ કરી લીધું છે, અને એમાં સૌથી પહેલાં મેં બે ત્રણ દાણા રાયના નાખીને ચેક કર્યું કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં. ઘણીવાર એવું થાય કે તેલ બરાબર ગરમ નાખ્યું હોય અને આપણે રાયના દાણા નાખી તો એવા ધીમે ધીમે ફૂટે અને ચારે બાજુ ઉડે અને કિચન પ્લેટફોર્મ ખરાબ થાય. તો મેં અત્યારે પહેલાં બે ત્રણ દાણા નાખીને જોયું, પણ તેલ ઓવર ગરમ થઈ ગયું છે, થોડુંક નહીં બહુ વધારે ગરમ થઈ ગયું છે. તો મેં ગેસ બંધ કરી દીધો અને એમાં નાખી દીધા છે રાઈ, જીરું અને આખો ગરમ મસાલો, જેમાં મેં બધો જે મસાલો આપણે રેગ્યુલર હોય તજ, લવિંગ, બાદિયા, તમાલપત્તા, સૂકા લાલ મરચાં એ બધાનો વઘાર કરી લીધો છે. અને પછી એમાં નાખી દીધા છે કાંદા અને લસણ. કાંદા લસણ સરખી રીતે સચડાઈ ગયા એટલે એમાં નાખી દીધા મેં વટાણા અને બટાકા. બટાકાના મેં મોટા પીસ કરેલા છે કેમકે મારે આ શાકને, હા હું તમને કહેતા ભૂલી ગઈ કે આ શાક મેં બનાવ્યું ત્યારે મેં તમને કીધેલું કે હું કુકરમાં બનાવીશ, પણ મેં કુકરમાં જોયું તમને સરખી રીતે નહીં દેખાય એટલે મેં લોયામાં બનાવી લીધું છે, અને પછી હું એની કુકરમાં સીટી લઈ લઈશ. તો અહીંયા કાંદા લસણ સચડાઈ ગયા, એના અંદર મેં નાખી દીધા વટાણા બટાકા, અને એના પછી એમાં મેં નાખી દીધું છે હળદર, મરચું, ધાણા જીરું, ટમેટા, લીલા મરચાં, અને સાથે નાખી દીધું છે આદું અને નમક. અને હવે હું આ જે ટમેટા છે એને ધીમા તાપે ચડવા દઈશ, એ ચડી જાય, ગળી જાય, એની ગ્રેવી એકદમ થઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એમાં રાખીશ. અને પછી હું એમાં થોડુંક પાણી, મારે આજે રસાવાળું શાક કરવાનું છે તો એમાં થોડુંક પાણી નાખીને એને કુકરમાં બે સીટી બોલાવી લઈશ. તો અત્યારે અહીંયા ટમેટા ચડે છે ત્યાં સુધીમાં અમે સાઈડમાં તાવડી રાખી દીધી છે ગરમ કરવા માટે, એમાં રોટલો બનશે, અને સાથે સાથે ભાતનો વઘાર કરી લઈશ. તો જે રેગ્યુલર ભાત હોય જીરું હિંગ નાખીને તો એ ભાત બનાવી લઈશ. અને અહીંયા જોવો આશેનાબેન, એક મિનિટ, અને અહીંયા જોવો અમારા આશેનાબેન ને આજે એકદમ વાસણ ઓછા હતા. આશેનાબેન આજે કેટલા વાસણ હતા? હમણાં થોડાક દિવસ પહેલા એક કોમેન્ટ હતી કે મિત્રબેન તમે કેટલા વાસણ ઓછા યુઝ કરો છો અને તમારામાંથી થોડુંક શીખવા મળે છે. તો ત્યારે મેં આશેનાબેન ને કોમેન્ટ સંભળાવી, તો અમારા આશેનાબેન કહી કે મને પૂછો કેટલા વાસણ હોય છે. તો જોવો અહીંયા આ શીખ્યું, જોવો કેટલા વાસણ છે આજે. હા ક્યારેક ક્યારેક કઈક વધારે હોય તો થઈ જાય વાસણ, આખું શીખ્યું ભરીને. હા બોલો. હા એ વાત સાચી, મોટું જબરું બાથરૂમ ધોયું. જોવો છે ને આજે એકદમ વાસણ ઓછા. હું ક્યારેક ક્યારેક આશેનાબેન ની હેલ્પ કરું છું, એવું કઈ નથી કે બધું કામ આશેનાબેન જ કરે. જોવો અહીંયા આ બધા વાસણ મેં જોઈને રાખેલા જ છે ને તમારી નજર સામે. આશેનાબેન આ મેં કરેલા છે ને. તો પછી જોવો કેટલા બધા છે આ નવા વાસણ બધા.
અત્યારે અહીંયા આશિનાબેન સાથે 2 મિનિટ વાત કરી, તો 2 મિનિટમાં તો તાવડી ગરમ થઈ ગઈ, અહીંયા શાકનું જે ટમેટાં છે એ ચડી ગયા, ભાતનું પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું એટલે ભાતને પણ હવે બનતા વાર નહીં લાગે. તો મેં અહીંયા રોટલો બનાવીને નાખી દીધો છે અને હવે સાથે જે આ ટમેટાને એ ચડી ગયું છે, તો આમાં હું પાણી થોડુંક નાખીશ અને આ શાક આખું લઈ લઈશ હું કૂકરમાં, કેમકે મારે કૂકરમાં શાક બનાવવું છે. કેમકે બટાકાના જે મેં મોટા પીસ કર્યા છે એને એકદમ ચડવા દેવા છે. જો બટાકા એકદમ ચડી જશે એટલે થોડા કામ ફાટી જાય એવા થઈ જાય, તો જે ગ્રેવી શાકની બને એકદમ સરસ ખાટી ગ્રેવી બને છે. અને મારે આજે ગ્રેવીવાળું શાક બનાવવું છે. જો કે હું લોયામાં બે બનાવ્યું હોત ને તો થોડીક વાર માટે હું પાણી નાખીને રાખત ને તો લોયામાંય શાક સરસ બની જાત, પણ મારે એકદમ બટાકા ચડે ને એવું શાક બનાવવું છે. તો એ શાક ખાવાની બહુ મજા આવે છે. તો ત્યારે મેં અહીંયા કૂકરમાં સીટી બોલાવી લીધી છે અને સાથે વિકાસ માટે સલાડ બનાવી લીધું છે. અને હવે શાકની અંદર કોથમીર લીંબુ નાખીશ ને અમારી થાળી પીરસીશ. તો જુઓ અહીંયા દેખાય છે ને કેટલું સરસ રસાવાળું વટાણા બટાકાનું શાક થઈ ગયું છે. એમાં મેં કોથમીર લીંબુ નાખી દીધા છે. અને આ શાક ખરેખર કહુને તો ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે. ગરમ ગરમ શાક, ગરમ ગરમ ભાત અને સાથે રોટલો, રોટલી અને ચાપડી હોય તો વધુ સારું. પણ મેં આજે ચાપડીનો એટલો બધો ટાઈમ ના હોય બપોરના મારી પાસે, તો મેં અત્યારે જે રેગ્યુલર રોટલા રોટલી બને છે એ બનાવ્યા છે. પણ ખરેખર ગરમ ગરમ શાક ખાવાની બહુ મજા આવી. અને અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને મેં લઈ લીધા છે અહીંયા જે બપોરના વાસણ ઘસીને રાખ્યા છે. આજ તો આ વાસણને કેબિનેટમાં રાખી દઉં. આજ ઘણા દિવસથી ડાઇનિંગ ટેબલ ઉપર તમે લોકો જોતા હશો. તો બસ હવે બધા વાસણને લૂછી લઈશ, કોરા કરી લઈશ અને જેવી રીતે જે કોથળીમાં જે બેગમાં આવ્યા હતા એ જ બેગમાં એને પેક કરી દઈશ અને અંદર કેબિનેટમાં રાખી દઈશ. તો બસ ચાલો હવે મારું આ કામ તો ચાલ્યા રાખશે સાફ કરવાનું, કેમકે ઘણી વાટકી છે 2-3 જાતની અલગ અલગ અને થાળી તો 6 છે. તો એ બધા થાળી વાટકાને લૂછી લઉં અને એને બેગમાં પેક કરી દઉં અને આ સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરું. મારી ચેનલનું નામ છે મિતલ વંખોડિયા. તો લાઈક કરો, શેર કરો, નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.